રેકબેત, આપનું સ્વાગત છે. છેલ્લા થોડા દિવસોથી ગ્રેડ પે ને લઈને શિક્ષકોએ ઓનલાઈન આંદોલન ચાલુ રાખ્યું છે. ગ્રેડ પે ને લઈને આ આંદોલનમાં હવે બ્લેક ફ્રાઇડે તરીકે આજે વિરોધ શિક્ષકો દ્વારા કરવામાં આવનાર છે અને તેઓ કાળા કપડાં પહેરીને વિરોધ કરવા જઈ રહ્યા છે. રાજ્યમાં જે સરકારી શિક્ષકો દ્વારા ચાલી રહેલ હેશટેગ 4200 ગ્રેડ પે આંદોલનનો વિરોધ જે છે તે રાજ્યના શિક્ષકો દ્વારા આ બ્લેક ફ્રાઇડે તરીકે તમે જોઈ શકો છો કે જ્યાં કરવામાં આવી રહ્યો છે. શિક્ષકો કાળા કપડાં પહેરીને વિરોધ કરી રહ્યા છે. પહેલાં શિક્ષકો દ્વારા ઓનલાઈન કેમ્પેઇન કરીને રાજ્ય સરકારની વર્ષ 2010 પછી ભરતી થયેલા શિક્ષકો માટે ગ્રેડ પે આપવાની નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રતિક ઉપવાસ અને હવે કાળા કપડાં પહેરીને લોકો વિરોધ કરી રહ્યા છે. વિરોધનો નવો રંગ. આગળ વાત કરીએ, રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. એમપીડી ભવનના પ્રોફેસર વિક્રમ વાકાણી પર આક્ષેપ લાગ્યા છે. એમપીડી ભવનની પૂર્વ વિદ્યાર્થિનીએ આક્ષેપ લગાવ્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસીને ઈમેઇલ કરી ફરિયાદ કરી છે, જેમાં શારીરિક અને માનસિક ત્રાસ આપ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. રાત્રે 10 વાગ્યા પછી મેસેજ કરીને હેરાન કરતા હતા ભગીરથસિંહ રાઠોડ સામે પણ આરોપ લગાવવામાં આવ્યા છે. સંવાદદાતા હરેન માત્રવાડિયા અત્યારે લાઈવ રાજકોટથી જોડાઈ રહ્યા છે આપણી સાથે. હરેન, શું સમગ્ર મામલો? યસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે રીતના વાત કરવામાં આવે તો અનેક વખત વિવાદોના ઘેરામાં આવે છે અને ફરીથી આવી જ રીતે વિવાદોના ઘેરામાં આવી છે. વર્ષ 2018 અને 2019 ઉપલેટાની એક વિદ્યાર્થીની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમપીએચ ભવનમાં અભ્યાસ કરતી હતી ને ત્યારે તેના પ્રોફેસર વિક્રમ વાકાણી અને ભગીરથ રાઠોડ નામના બે પ્રોફેસર છે તેની સામે તેમણે આક્ષેપ કર્યો છે કે રાત્રે 10 વાગ્યા પછી તેમની સાથે મેસેજમાં વાત કરવાની તેઓ વાત કરતા હતા અને જો આવું કરશે તો તેમને એમપીએચમાં તે ગોલ્ડ મેડલ છે તે અપાવશે તેવી પણ તેમને લાલચ આપી હતી. જોકે વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી ને તેમણે અભ્યાસ છે અધૂરો છોડી દીધો હતો, પરંતુ જ્યારે અત્યારે ફરીથી આ જ પ્રકારની ફરિયાદો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરો સામે ઉઠી રહી છે ત્યારે આ વિદ્યાર્થીએ તેના પત્રમાં જણાવ્યું છે કે તેમને આ તમામ સમાચારો જોઈને હિંમત આવી છે અને તેમણે આ બંને જે પ્રોફેસર છે તેમના વિરુદ્ધ આ પ્રમાણેના આક્ષેપો કર્યા છે અને તેમના ઉપર જે રીતની આપવીતી થઈ હતી 2018-19 સાલમાં તે તેમણે જે વીસી છે તેમને કુલપતિ છે તેમને પત્ર દ્વારા જણાવ્યું હતું ને આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે જે રીતે પ્રોફેસરો છે તે રીતે તે અલગ અલગ જે મુદ્દાઓ લઈ અલગ અલગ જે વિદ્યાર્થીનીઓ છે આવી રીતે ઘણી સામે આવી હતી કે જેમની છેડતી કરી હોય અથવા તો અભદ્ર માંગણીઓ કરી હોય આવા અનેક કિસ્સાઓ છે પ્રોફેસરોના સામે આવ્યા હતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ બાબતે તેમની કલંકિત પણ થયેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક ફરીથી હવે આ બંને પ્રોફેસરો ઉપર આ રીતના આક્ષેપો આવ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગતમાં ખળભળાટ મચી છે કે શા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ આ રીતના વિવાદમાં આવતી હોય છે. ઘણા બધા પ્રોફેસરો સારા પ્રોફેસરો પણ યુનિવર્સિટીમાં છે પણ શા માટે અમુક પ્રોફેસરોને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે કલંકિત થઈ રહી છે. ત્યારે ફરીથી જ્યારે આ બે પ્રોફેસરોના નામની અરજી છે કુલપતિને કરવામાં આવી છે ત્યારે તમામ જે આ બંને પ્રોફેસરો છે તેની પૂછપરછ પણ હવે કરવામાં આવશે. જી, આભાર હરીના સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે હવે આ ઈમેલ કરીને ફરિયાદ નોંધાવવામાં આવી છે આ સમગ્ર મામલે જલ્દીથી તપાસ હાથ ધરાશે. આગળ વાત કરીએ, અમદાવાદમાં સામાન્ય વરસાદ પડતા જ શહેરભરના રસ્તાઓ ધોવાઈ જાય છે. એસજી હાઈવે નજીક આવેલ મકરબા ગામની સ્થિતિ આ જ પ્રકારની છે. મકરબા ગામમાં અનેક જગ્યાએ રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે. અમદાવાદ શહેરમાં આ વખતે ચોમાસાની ઋતુમાં બીજી વખત જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે બંને વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. રસ્તાની સ્થિતિ તો એટલી ખરાબ છે કે એક બાજુનો રોડ જ ગાયબ થઈ ગયો છે અને એક જ બાજુનો જે રોડ છે તેના પર ઝાડ પણ ઉગી નીકળ્યા છે. તસવીરો તમે નિહાળી રહ્યા છો. મકરબા ગામની આ તસવીરો છે જેમાં એક સાઈડનો રોડ તો છે જ નહીં, આ રોડ પર ઝાડ ઉગી નીકળ્યા છે. Oh.
અમદાવાદ શહેરમાં વરસાદ થતાની સાથે જ રસ્તાઓની હાલત છે તે બિસ્માર થઈ જાય છે. હાલ તમે જોઈ રહેલા છો મકરબા વિસ્તારના રસ્તાઓ છે ને, અહીં એક તરફનો જે રસ્તો છે તે જ ગાયબ થઈ ગયેલો છે. જે રીતે ગત વર્ષે પણ વિકાસ ગાંડો થયેલો છે તે રીતે લોકો રસ્તા અમદાવાદ શહેરના છે તેની જે ફોટા છે તે સોશિયલ મીડિયા પર મૂકતા હતા અને જે રસ્તાની બિસ્માર હાલત છે તે દર્શાવતા હતા. આ વર્ષે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહેલી છે. અહીં મકરબા વિસ્તારની અંદર અમે છીએ અને મકરબા વિસ્તારના જે લોકો છે તેમની સાથે આપણે વાત કરીશું કે કેવા પ્રકારના રસ્તા હાલ છે. કાકા, કેવા પ્રકારના રસ્તા હાલ આ તમારા વિસ્તારમાં જોવા મળી રહેલા છે? હવે તમે જે ઉતારી રહ્યા છો એમાં સૌથી જે છે કે અમદાવાદનો ફેમસ ઊભો રોડ એ કોર્પોરેટ રોડ છે અને કોર્પોરેટ રોડથી જે છે કે મકરબા વેજલપુર અને એને રોડતો જ જે રોડ જોડે છે મહત્વનો જે બે લાઇનનો છે એમાંથી એક લાઇન જ ગાયબ થઈ ગઈ છે. તમે વિચારો કે મેઇન રોડની આ હાલત છે તો ગલીખૂંચીનું તો વિચારવા જેવું જ નથી. જેમ આપણે જુનિયર કેજીમાં છોકરાને મૂકીએ અને ડગલા ભરતો એવી રીતે મેઇન રોડમાં જે છે કે તમે પગલાં સીધા પગલે ચાલી બી ના શકો એ આ મકરબાની વેજલપુરની આ હાલત છે. એટલે મારું તો એક જ નિવેદન છે કે જેમ આવનાર વર્ષમાં ચૂંટણી આવી રહી છે તો એ પહેલાં દરેક કાર્ય થતો હોય છે કે ડેલિગેટ્સ આવતા હોય છે અને રોડ સારા થતા હોય છે તો આ રોડનું વિચારે છેલ્લા 12 વર્ષથી આ રોડમાં કોઈ જ વિકાસ થયો નથી તો વિકાસ કરે. બિલકુલ, વિકાસ કરવાની માંગ છે. ટેક્સ પેયર છો, પૈસા ભરો છો, ટેક્સ પે કરો છો, કઈ રીતની સુવિધા જોઈએ? ટેક્સ પેયર તરીકે જે હું જે જોઉં છું બરાબર એ પ્રમાણે માળખાકીય કોઈ સુવિધા નથી. આટલામાં કોઈ આરોગ્ય કેન્દ્ર નથી, અહીંયા બસની સુવિધા નથી, રોડની સુવિધા બરાબર નથી, કોઈ ફોગિંગ કરવા આવતું મચ્છર આવે ત્યારે, ચૂંટણી આવે ત્યારે તમે લોકો સામેથી વોટ માગવા આવો છો એમ સામેથી પ્રશ્ન પૂછવા બી આવો ને કે ભાઈ તને કોઈ તકલીફ છે, તને કોઈ તકલીફ છે, ઘરે ઘરે જઈને તમે પૂછો. આ બધી જ પબ્લિક છે, જેટલી બી પબ્લિક છે અહીંયા લગભગ 20-30 હજાર લેશે, દરેકને તકલીફ છે. પણ એ લોકોની પાસે ટાઈમ નથી, એ લોકોને ઘણાને તો ખબર જ નથી કે મારે ક્યાં લખાવવું, કોને મળવું, શું કરવું. આજે તમે આવ્યા છો તો તમારા માધ્યમથી હું કહેવા માગીશ કે તમે સૌથી પ્રથમ તો રસ્તા અને બસનું સેવાઓ ચાલુ કરાવી દો. પાણીની સગવડ નથી, લાઇટોના પ્રોબ્લેમ છે, લાઇટોના થાંભલાઓ ખલાસ થઈ ગયેલા છે, નીચે જમીનમાંથી સડી ગયા છે, જે એને રિપેરિંગ કરવામાં આવતા નથી, અને લાઇટોનો સ્ટ્રીટ લાઇટના જે બોક્સ છે તે પણ બહુ નીચી હાલતમાં છે અને ભંગાર હાલતમાં છે, તે ત્યાં ઘણું બધું નુકસાન થાય છે અને વારંવાર પાણીના ખાડા ખોદે છે. ખાડા ખોદી પાણીનું તો જીરો જીરો છે, પાણી તો આવતું નથી, ખાડા એમને મૂકીને જતા રહે છે, એમાં પણ અંધારામાં કંઈક માણસોના ફ્રેક્ચરો પણ થયેલા છે. છતાં અમારી રજૂઆતો પર ધ્યાન આપવામાં આવતા નથી અને આ વિસ્તારની અંદર ના કોઈ કાઉન્સિલર પબ્લિકને ધ્યાન અપાવે છે કે ના ધારાસભ્ય. અત્યારે હાલના કોર્પોરેટર અને ધારાસભ્યો ચાલુ છે, તેમ છતાં એમના વિસ્તાર જુઓ કેટલી બધા ગંભીર પરિસ્થિતિમાં છે. બિલકુલ, તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમને પ્રજા કહી રહેલી છે કે વિકાસ અહીં થવો જોઈએ અને જો આ વિકાસ નહીં થાય, જો રસ્તાઓની સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો ચૂંટણી ખૂબ દૂર નથી, નજીક જ છે, અને પોતાનો જે મતાધિકાર છે તેનો ઉપયોગ કરી અને જે તે વ્યક્તિને તે જવાબ આપશે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે મયુર માકડિયા, News 18 ગુજરાતી, અમદાવાદ. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલ વરસાદને કારણે અનેક વિસ્તારોમાં કલરફુલ દેડકાઓ દેખાઈ રહ્યા છે. અમીરગઢ અને દિયોદર વિસ્તારમાં પણ પીળા રંગના દેડકા દેખાતા લોકોમાં આશ્ચર્યનો માહોલ છવાઈ ગયો છે. આ પીળા રંગના દેડકા જોઈને લોકો કુતૂહલમાં મુકાયા હતા. ચોમાસાની સિઝનમાં દેડકાની પ્રજનનની સિઝન હોય છે અને આ સમયગાળામાં માદા દેડકાને આકર્ષવા માટે કેટલાક પ્રજાતિના દેડકાઓ રંગ બદલતા હોય છે. આ વખતે તેમનો રંગ આકર્ષક ચટક પીળા રંગનો થઈ ગયો છે, જો કે મેટિંગ બાદ તેઓ મૂળ રંગમાં પણ પરત ફરી જતા હોય છે. હા, એક નવાઈ છે અને એ મારા પોતાના જ ગામમાં જો આ દેડકા જોવા મળતા હોય તો ખૂબ જ આશ્ચર્ય થયું અને કુદરતની એક આ ઘટનાને નજર નિહાળી. આજે સવારે હું મારા કૂવા પર જતો હતો ત્યારે રબારિયા રોડ પર આવેલા તળાવમાં મેં પીળા કલરના દેડકા જોયા, તો મને એમ આશ્ચર્ય થયું કે મેં મારા જીવનમાં પહેલી વાર આ પીળા કલરના દેડકા મને જોવા મળ્યા છે. વાત કરીશું ભાવનગરથી મહત્વપૂર્ણ ખબર. શેત્રુંજી ડેમમાં નવા નીરની આવકની ખબરો સામે આવી છે. ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક વધી રહી છે. શેત્રુંજી ડેમની જળસપાટી 23.2 ફૂટ પર પહોંચી ગઈ છે અને ખેડૂતોને પિયતના પાણીમાં રાહત મળવા જઈ રહી છે. ભાવનગરની પીવાના પાણીની સમસ્યા હવે હલ થવા જઈ રહી છે.
ફોનલાઇન પર સંવાદદાતા નીતિન. નીતિન, બહુ મહત્વપૂર્ણ વાત રહેશે, ભાવનગર માટે નવા નીરની આવક થઈ રહી છે. જી ચોક્કસ, તો વાત કરીએ તો જે શેત્રુંજી ડેમ છે તે ભાવનગરના પીવાના પાણી માટેની એક જીવાદોરી સમાનનો ડેમ છે. ઓવરઓલ 5 દાયકા પહેલા આ ડેમ છે તેમનું નિર્માણ થયું હતું અને ડેમ છે તેમની ઓવરફ્લોની સપાટી છે જે 34 ફૂટની છે અને ઓવરઓલ વાત કરીએ તો છેલ્લા 2 દિવસમાં 1 ફૂટથી વધુ જે પાણીની આવક છે એટલે કે અપ્રોક્સ છે 1418 ક્યુસેક પાણીની આવક, ઉપરવાસમાં સારા વરસાદને લઈને થવાના કારણે ડેમની આ સપાટી છે તે 23.2 ફૂટ થવા જઈ રહી છે. અને ઓવરઓલ વાત કરીએ તો આ ડેમ છે જે છેલ્લા વર્ષ 2015માં ઓવરફ્લો થયો હતો, પરંતુ હાલ હજી જે વરસાદની સિઝન ચાલુ છે તેને લઈને કંઈક ને કંઈક આ વર્ષે પણ આ ડેમ ઓવરફ્લો થઈ શકે છે. આભાર નીતિના સમગ્ર માહિતી આપવા માટે.